भावनगर जिला विस्तारों में आंबा बगीचाओ मोटी संख्या में आवेला छे। भावनगर की केसर केरी दुनिया भर में प्रचलित छे। सोसिया पंथक में खेडूतोए केसर केरी आंबा नु वावेतर मोटा पाये कर्यु छे। अहीं वर्षो सुधी केरी नो मबलक पाक उतरतो हतो, जेने कारणे खेडूतोने मोटा पाये आर्थिक फायदाओ थता हता। छेल्ला थोड़ा समय थी वातावरण पलटाता कमोसमी वरसाद खेडूतोने त्यारे आ शिप ब्रेकिंग यार्ड थता અને પર્યાવરણમાં ફેરફાર થતા અમારે કેરીનું બહુ મોટામાં મોટું નુકસાન છે સાહેબ, કે આ પર્યાવરણ બદલાતું જાય છે। એક દિવસ આ વાતાવરણ બદલાય, એક દિવસ વરસાદ હોય, એક દિવસ તડકો હોય, એક દિવસ ઠંડી હોય, એના લીધે આ કેરીને અનુરૂપ વાતાવરણ ન થવાના કારણે કેરીનો સાહેબ સંપૂર્ણ આ વર્ષે નાશ થયો છે। માત્ર 20% કેરી આંબામાં છે, એમાંય બાકી હતું વાવાઝોડું આવ્યું। એટલે સાહેબ એવી પરિસ્થિતિ અત્યારે આ વિસ્તારના ખેડૂતોની થઈ છે ને, કે કોઈ કોઈને કહી શકાય એવી નથી। અત્યારે પરિસ્થિતિમાં તો 80% માલ છે જ નહીં, કેરી જ નથી। સોસિયાના નામે ભાવનગરની બજારોમાં બોર્ડ લાગતા કે ભાઈ સોસિયાની પ્રખ્યાત કેસર કેરી, પણ અત્યારે સોસિયાની કેરી છે જ નહીં। કારણ શું? કારણમાં છે હવામાન નો ફેરફાર થતો જાય છે। અડધો દિવસ તડકો નીકળે, અડધો દિવસ ઠંડી હોય, અડધો દિવસ વરસાદ આવે, અને બાજુમાં અમારે અલંગનું પ્રદૂષણ ધુમાડાને હિસાબે અમારા અત્યારે આંબા અહીંયા અત્યારે ટોટલી ખેતર ખાલી કરવા પડ્યા છે, આંબા કાપી નાખવા પડ્યા છે। કારણ કે 3-3 વર્ષથી અમે સતત મહેનત કરીએ છીએ, પણ છતાં અમને આનો લાભ કાંઈ મળ્યો નથી। પર્યાવરણ અને એમાં અમારે અલંગમાં થોડું પર્યાવરણ વધ્યું છે, અને આ વર્ષે અમારે કેરીનો ભાગે મને તો એવું છે ગઈકાલના માવટર લીધે 30% ઉપર તો ઘરી ગયું, અને ધીમે ધીમે જે કેરી અમારી સોંસિયા અલંગ મણાર પાંચ ગામની પ્રખ્યાત હતી એ નષ્ટ થવા લાગી છે, અને જે આંબા વાળિયા અને આંબા જેને રોપ્યા હતા એ લોકો એ આંબા કાઢી નાખ્યા છે। 12 મહિને 1 વખત આંબાની અમે નજર રાખીને કેરી માટે એ ઉતારાની રાહ રહેતા હોય ખેડૂતો, તો એને આ ગ્લોમિંગ વોર્મિંગ અને પ્રદૂષણને લીધે એનો મોર લાલ થઈ જાય છે, નાની નાની કાકડી સોપારી જેવી થાય ત્યાં ખરી જાય છે। હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે।